अमीरगढ़ तालुका इकबालगढ़ नवीन बनता स्वामीनारायण मंदिर शाखोत्सव कर इकबालगढ़ स्वामीनारायण मंदिर मुकामे छठो शाकोत्सव करवामां आवे तेमां आजूबाजू तथा इकबालगढ़ना भावि भक्तो मोटी संख्यामां हाजरी आपी हती। इकबालगढ़ मुकामे स्वामीनारायण मंदिरे छठो शाकोत्सवमां लोकोए पूर्ण कर्यो। आ शाकोत्सवमां 300 किलो रींगणानुं शाक अने 180 किलो बाजरीना रोटलानो महाप्रसाद करवामां आव्यो। कहेवामां आवे छे कि आजथी 245 वर्ष अगाउ स्वामीनारायण भगवान पोताना हाथे लोया गाममां 12 मण घी अने 60 मण रींगणानो वघार करी स्वादिष्ट रींगणानुं शाक बाजरीनी रोटली ગોર અને મરચા સાથે સાસનો મહાપ્રસાદ કરી હરિભક્તોને તૃપ્ત કર્યા હતા। ત્યારથી આજ દિન સુધી પ્રમુખ સ્વામી મહારાજ આ પરંપરાગત શાક ઉત્સવ જીવંત રાખ્યું છે। ત્યારે ઇકબાલગઢમાં નવીન બનતા BPS મંદિરના પવિત્ર પ્રાંગણમાં મોટી સંખ્યામાં સ્વામી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પ્રોજેક્ટર દ્વારા વ્યસનમુક્તિ અંતર્ગત પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો। જે પ્રોગ્રામ અગાઉ અમદાવાદ શતાબ્દી મહોત્સવમાં લાખો લોકોએ આ પ્રોગ્રામ જોઈને વ્યસનનો ત્યાગ કર્યો હતો અને આજે અહીંયા ઇકબાલગઢમાં પણ અમુક લોકોએ આ પ્રોગ્રામ જોઈ વ્યસનનો ત્યાગ કર્યો હતો। શુક્રાના વાસિયા, JDSTV અમીરગઢ। છેલ્લા 7 વર્ષથી શાક ઉત્સવ કરતા હતા, આજે પણ અહીંયા આગળ શાક ઉત્સવનું આયોજન કરવામાં આવેલું। આજથી 245 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે આ શાક ઉત્સવની પ્રણાલિકા સ્થાપેલી। એ પ્રણાલિકા પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે જાળવી રાખેલી। આ શાક ઉત્સવની અંદર વિવિધ પ્રકારનું શાક બનાવવામાં આવતું હોય છે। એ શાકની અંદર જુદી જુદી પ્રકારના મસાલા નાખવામાં આવતા હોય છે અને ત્યારબાદ ભગવાનને ધરાવવામાં આવતું હોય છે। તો અહીંયા આગળ આજે ખૂબ જ મોટી સંખ્યાની અંદર બધા ભાવિકો પધારેલા અને શાક ઉત્સવની અંદર પેટનું ને ઠેઠનું બેવ કરાવવામાં આવતું હોય છે। બે પ્રકારનું ભાથું લઈ બધા ભાવિકો જતા હોય છે, પેટનું કે અહીંયા આગળ બહેનોએ આજે અહીંયા આગળ ખૂબ ભક્તિભાવથી રોટલા બનાવેલા અને એ ભક્તિભાવથી રોટલા બનાવેલા એનો પ્રસાદ અને અહીંયા આગળ રીંગણનું શાક બનાવવામાં આવેલું, એ રીંગણનું શાક અને રોટલા બે વસ્તુ જમવામાં બધાને આપવામાં આવતું હોય છે। એની સાથે મરચા, ગોળ અને છાસ એ પણ આપવામાં આવતું હોય છે અને બધા જમીને ખૂબ તૃપ્ત થતા હોય છે। અને ઠેઠનું ભાઠું એટલે કહ્યું તો ભગવાનની કથા વાર્તા, ભગવાનની કથા વાર્તાનું પણ અહીંયા આગળ આયોજન કરવામાં આવેલું અને અહીંયા આગળ પ્રોજેક્ટર દ્વારા વ્યસન મુક્તિ